हाय गाइस, आजे आपणे वर्णनी एक ट्रिक જોવાના છીએ। અહીંયા A B C ત્રણ ડોક્યુમેન્ટ છે, એ ત્રણેય ડોક્યુમેન્ટને આપણે આ ડેટા ફાઇલ એટલે કે ડેટા ડોક્યુમેન્ટમાં મર્જ કરવી છે। તો એક જ ક્લિકમાં આપણે એ કેવી રીતે કરી શકીએ છીએ એ આજના વિડિયોમાં જોવાનું છે। એ પહેલા જો તમને અમારા વિડિયો પસંદ હોય અને અમારા આવા અવનવા વિડિયો મેળવવા માંગતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ તેમજ બેલ આઇકોન ઉપર અવશ્ય ક્લિક કરવું। આપણે આજનો વિડિયો સ્ટાર્ટ કરીએ। તમે અહીંયા જોઈ રહ્યા છો ત્રણ ડોક્યુમેન્ટ છે A B C। આ ત્રણેય ડોક્યુમેન્ટને મારે અહીંયા ડેટા ફાઇલમાં મર્જ કરવો છે, એટલે કે એ બધો જ ડેટા આ ફાઇલમાં કોપી કરવો છે। તો હું એ ફાઇલ ઓપન કરી લઉં છું। તમે જોઈ રહ્યા છો અહીંયા ફાઇલ ઓપન થઈ ગઈ છે। ત્યારબાદ અહીંયા ઇન્સર્ટ ઓપ્શન પર હું ક્લિક કરીશ। ત્યારબાદ અહીંયા લાસ્ટમાં ઓબ્જેક્ટ ઓપ્શન્સ છે, તેના ઉપર હું ક્લિક કરીશ। તેમાં ટેક્સ્ટ ફ્રોમ ફાઇલ સિલેક્ટ કરીશ। હવે આપણે જે ફાઇલ અહીંયા મર્જ કરવી છે એ ફાઇલ અહીંયા સિલેક્ટ કરવાની છે। તો અહીંયા મારી ફાઇલ જ્યાં સેવ છે એ ફાઇલ હું સિલેક્ટ કરી લઉં છું। અહીંયા ત્રણ ફાઇલ મારે મર્જ કરવી છે તો ત્રણેય ફાઇલ હું સિલેક્ટ કરી લઈશ। ત્યારબાદ ઇન્સર્ટ પર ક્લિક કરીશ। તો ઇન્સર્ટ પર ક્લિક કરતાની સાથે તમે જોઈ શકો છો એ ત્રણેય ફાઇલ અહીંયા મર્જ થઈને આવી ગઈ છે। તો એક જ ક્લિકમાં તમે ઇઝી રીતે ત્રણેય ફાઇલ અથવા તો એનાથી વધારે ફાઇલને મર્જ કરી શકો છો। કોપી પેસ્ટ કરવાની કોઈ જરૂર નથી। થેન્ક યુ।